विद्यार्थी मित्रों, આગળના અંકમાં આપણે ચિત્ર વર્ણન વિશે શીખ્યા છીએ, બરાબર ને? તો આજે આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય શીખવાના છીએ. કાવ્યનું નામ છે એક જ દે ચિંગારી. એક જ દે ચિંગારી કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. ખગોળ અને ગણિતના પુસ્તકો સિવાય તેમણે કાવ્યોની પણ સુંદર રચના કરી છે. હૃદયરંગ નામનો એમનો એક કાવ્ય સંગ્રહ છે. બાળ દોસ્તો, હવે આપણે આ કાવ્યનો સાર જોઈએ. એક જ દે ચિંગારી એ કાવ્ય પ્રાર્થના ગીત પ્રકારનું કાવ્ય છે. અહીં આ કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ સત્તા મહત્તા માંગતા નથી, પણ મહાનલ રૂપી પરમાત્મા પાસે એક જ ચિંગારી માંગે છે, એવો નમ્ર ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે. તો બાળ દોસ્તો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીએ અને સાથે સાથે ગાઈએ. ચિંગારી
ત્યારથી મિત્રો કાવ્ય સાંભળવાની અને ગાવાની મજા આવીને તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી એટલે કે હે પરમાત્મા હું આપણી પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માગું છું. ચિંગારી એટલે કે જ્ઞાન અને સમજનો તણખો. મહાનલ મહાનલ એટલે કે પરમાત્મા હે ઈશ્વર. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિંગારી. અહીં જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ છે, પરંતુ જામગરી જામગરી એટલે કે એ શબ્દ જિંદગી માટે વપરાયો છે કે એકેય તણખો પડ્યો નથી એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતાં કરતાં મારી મહેનત એળે ગઈ છે. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિંગારી. અહીં હે પરમાત્મા આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે. આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. વિપત વિપત એટલે કે દુઃખ. હે પ્રભુ જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિંગારી તારી પાસે હું માગું છું. હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માગું છું. ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી. વિશ્વનલ હું અધિક ન માગું, માગું એક ચિંગારી. મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે હે પરમાત્મા ઠંડી રૂપી કાયા, કાયા એટલે કે શરીર, અને અધિક અધિક એટલે કે વધુ. હે પરમાત્મા ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું, અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી છે. હે ભગવાન હું આપની પાસે વધુ કશું ન માંગતા માત્ર એક જ ચિંગારી રૂપી જ્ઞાન અને સમજનો તણખો માંગુ છે, જેથી જે મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માંગું છું. એટલે અહીં કવિએ શું કહ્યું છે કે ધન વૈભવ કે સત્તા મહત્તા મારે જોઈતા નથી, પરંતુ મને એક જ્ઞાન અને રૂપી સમજનો તણખો આપ, જેથી હું મારું જીવન પ્રકાશિત કરી શકું. એટલે બાળ દોસ્તો એટલે જ કહેવાય છે કે જ્ઞાનથી પોતાનું સુંદર જીવન બનાવી શકાય છે. તો અહીં આ સમજૂતી પૂરી થઈ. હવે બાળ દોસ્તો તમારે આ કાવ્ય મુખપાઠ કરવાનું છે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. નમસ્તે.